સમાચારમાં આગળ વાત કરીએ તો હવે લોકસભા ચૂંટણી લડવા માટે અમિત ચાવડા તૈયાર થઈ રહ્યા છે. સમાચાર અમિત ચાવડાના છે કે અમિત ચાવડાએ હવે લોકસભા ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે. સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે, અમિત ચાવડાને હાઈકમાન્ડ તરફથી સૂચના મળી ચૂકી છે. સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી. હાલ આંકલાવાથી ધારાસભ્ય છે અમિત ચાવડાને હવે લોકસભા ચૂંટણી તે લડી શકે છે. આ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રતિક, અમારી સાથે જોડાઈ ગયા છે. લાવ પ્રતિક, આ બેઠક પરથી ભરતસિંહ સોલંકી લડતા આવ્યા છે, જોકે હવે અમિત ચાવડા આ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. કેટલી આની શક્યતા અને શું તૈયારી છે અમિત ચાવડાની? વિકાસ, કોંગ્રેસનું હાઈકમાન્ડ એવું ઈચ્છતું હતું કે ગુજરાતની 26 બેઠકોમાંથી 10 બેઠકો એવી છે કે જે બેઠકો ઉપર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેમજ સિનિયર નેતાઓ ચૂંટણી લડે, પરંતુ કેટલાક સિનિયર નેતાઓ દ્વારા હાઈકમાન્ડના જે આ આદેશ છે તેને અવગણ્યો હતો અને તેમણે નકારો કાઢ્યો હતો કે આ બેઠક ઉપરથી તેઓ ચૂંટણી નહીં લડે. તેમાં એક ભરતસિંહ સોલંકી પણ સામેલ છે. ભરતસિંહ સોલંકીને હાઈકમાન્ડ આણંદ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માંગતું હતું, પરંતુ તેમણે કહ્યું છે કે મારી પાસે અન્ય જવાબદારી છે અને હું આ વખતે ચૂંટણી લડવા નથી માંગતો, અને આ જ કારણથી હવે આ બેઠક ઉપરથી અમિત ચાવડાને ચૂંટણી લડાવાય તેવી પૂરેપૂરી તૈયારીઓ જોવા મળી રહી છે. કારણ કે અમિત ચાવડાએ તેમના મત વિસ્તાર તેમજ લોકસભા વિસ્તારના જે તેમના કાર્યકર્તાઓ છે તેમની સાથે વાતચીત કરી હતી, સેન્સ લીધી હતી કે શું કરવું જોઈએ. કાર્યકર્તાઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો અને આ જ ક્રમથી લાગી રહ્યું છે કે હવે અમિત ચાવડા કે જે વિધાનસભામાં પક્ષના નેતા છે તે આણંદ બેઠક ઉપરથી ચૂંટણી લડી શકે છે. કારણ કે લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો આ લોકસભા બેઠક પર હાલ અત્યાર સુધીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 11 વખત કોંગ્રેસ આ બેઠક જીતી છે, જ્યારે ભાજપ છે તે 4 વખત આ બેઠક જીતી શક્યું છે અને 1 વખત અપક્ષના ઉમેદવાર આ બેઠક ઉપરથી જીત્યા હતા. એટલે કહી શકાય કે આ બેઠક કોંગ્રેસના ભાગે રહી છે, પરંતુ હવે છેલ્લી 2 ટર્મથી જ્યારે ભાજપનું વર્ચસ્વ આ બેઠક ઉપર જોવા મળ્યું છે ત્યારે હવે કોંગ્રેસ પણ આ બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાને લડાવવા માંગી રહ્યા છે અને આગામી દિવસોમાં આ સેન્સ લેવાની જે પ્રક્રિયા ચાલી રહી છે હાલ અમિત ચાવડાની તેમના કાર્યકર્તાઓ સાથેની તેના ઉપરથી લાગી રહ્યું છે કે અમિત ચાવડા પણ આ બેઠક જીતવા માટે તૈયાર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને આગામી દિવસોમાં જ્યારે આ બેઠક ઉપરથી ઉમેદવારોના નામ જાહેર થાય ત્યારે તેમનું નામ પણ જાહેર થઈ શકે છે. આ જો લોકસભા બેઠકની વાત કરવામાં આવે વિકાસ, તો તેની અંદર 7 વિધાનસભા બેઠક આવતી છે, તેમાંથી માત્ર ને માત્ર 1 વિધાનસભા બેઠક કે જેમાં આંકલાવના ધારાસભ્ય છે અમિત ચાવડા તે છે, પરંતુ 6 બેઠક હતી તેમાંથી 1 બેઠક ગાંધી ખંભાત તેમાં પણ ધારાસભ્ય. બિલકુલ બિલકુલ, આભાર પ્રતિક તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો જોવાનું રહેશે કે અમિત ચાવડાની તૈયારી તો છે પરંતુ તેમને ટિકિટ આપવામાં આવે છે કે કેમ.